નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં છે લંડન પ્રવાસ પર. દર્શક મિત્રો, ત્યાં તેઓ ઘણા કાર્યક્રમોમાં આપી રહ્યા છે હાજરી, ત્યારે તેમના નિવેદનો પર દેશમાં જોવા મળી રહ્યો છે રાજકીય ગરમાવો. આપને જણાવી દઈએ કે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલ ઇન્ટરવ્યુની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થવા પામી છે. જી હા, લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભાજપ પર કર્યા હતા આકરા પ્રહારો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની તુલના કરી દીધી પાકિસ્તાન સાથે, જેને લઈને મચી ગયો ખળભળાટ. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, ભારતનું લોકતંત્ર છે ખતરામાં અને સંવૈધાનિક સંસ્થાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, તેમ રાહુલ ગાંધીએ આ દરમિયાન જણાવ્યું હોવાના રિપોર્ટ છે. દર્શક મિત્રો, આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રને ઘેર્યું, જેને લઈ અનેક ચર્ચાઓ થવા પામી, અને એમાં પણ સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે રાહુલ ગાંધીના આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના એક સવાલ પર થોડા સમય માટે મૌન રહેવા પર થઈ. હવે એવો કયો સવાલ જેને રાહુલ ગાંધીની કરી બોલતી બંધ, એવું આપને થતું હોય તો દર્શક મિત્રો, આને લઈને આટલી બધી ચર્ચા ચગદોળે ચડી છે તો આ અંગે આજે આપણે જાણીશું. સમગ્ર મામલે ડિટેલમાં જાણીએ. શું તમે આને લઈ સામે આવનાર દબાણોને પહોંચી વળવા વ્યક્તિગત વ્યવહાર પર કંઈ બોલી શકો છો? અને એ પણ જણાવો કે તમે ભારતીય સમાજમાં હિંસા અને અહિંસા વચ્ચેની મૂંઝવણને કેવી રીતે જુઓ છો? આ પછી દર્શક મિત્રો, રાહુલ ગાંધી થોડીવાર મૌન રહ્યા અને પછી તેમણે કહ્યું કે મને લાગે છે કે જે શબ્દ મનમાં આવે છે તે માફ કરવાનો છે, જો કે તે સૌથી સચોટ શબ્દ નથી. દર્શક મિત્રો, રાહુલ ગાંધી ફરી ચૂપ થઈ ગયા અને કેટલાક લોકોએ તાળીઓ પાડવાનું કરી દીધું શરૂ. ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકોને કહ્યું કે તેઓ હવે કંઈક વિચારી રહ્યા છે. બાદમાં શ્રુતિ કપિલાએ કહ્યું કે હું તમને પરેશાન કરવા માંગતી ન હતી, જેના પર રાહુલ ગાંધી કહે છે કે તમે મને કોઈ મુશ્કેલીમાં મૂક્યો નથી અને આ સવાલ મને પહેલા પણ પૂછવામાં આવ્યો છે. દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ ઇન્ટરવ્યુની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થવા પામી છે. એક યુઝર લખે છે કે મારા પર વિશ્વાસ કરો, આ રાહુલ ગાંધીના જવાબનો અનએડિટેડ વિડીયો છે 2024 માટે કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા બાદ દર્શક મિત્રો, કેટલાક લોકોએ જવાબ આપતા પહેલા તાળીઓ પાડી, જેના પર કેટલાક યુઝર્સે તેઓની મજાક પણ ઉડાવી. તો અભિજીત મજમુદારે આને લઈને ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીનો પોઝ એટલો ભાવપૂર્ણ હતો કે તેણે સ્ટેજ પર 4 ગણો વિરામ આપ્યો, એવો નજારો હતો જેને પ્રેક્ષકોએ વધાવી લીધો. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કરતા કહ્યું કે તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા એ તેમના જીવનનો સૌથી મહાન શીખવાનો અનુભવ હતો, અને તેઓએ આને લઈને એમ ઉમેર્યું કે તેઓ એ વાતનો ઇનકાર કરી શકતા નથી કે તે સૌથી દુઃખદ ઘટના હતી જેણે તેમને એવું કંઈક શીખવ્યું જે તેઓ ક્યારેય શીખ્યા ન હતા. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.